हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने तमारो यूनिट 3 प्रॉब्लम्स ऑफ इकोनॉमिक डेवलपमेंट इन कंटेक्स्ट टू इंडिया, एनी अंदर आपने फर्स्ट चैप्टर इंडिया एज अ डेवलपिंग कंट्री जे छे डिस्कस करता था। एमा आपने घणा बधा कैरेक्टरिस्टिक्स जोई लीधेला के जेमां इंडियन इकोनॉमी नी अंदर नेशनल इनकम नो केवुं आउटले छे, पर कैपिटा इनकम केवी छे, स्ट्रक्चरल चेन्जिस आपणे केवा कर्या के ड्युअल इकोनॉमी एज वेल एज मिक्स इकोनॉमी थ्रू आपणे केवी रीते डेवलपमेंट करी शकीए, लिबरल इंडस्ट्रीयल पॉलिसी जे छे ए वस्तु आपणे जोई जेनी अंदर लिबरलाइजेशन, प्राइवेटाइजेशन अने ग्लोबलाइजेशन विशे डिस्कस करेलुं। पछी आपणे जोता हता प्राइवेट ओनरशिप ऑफ मीन्स ऑफ प्रोडक्शन, इट मीन्स के रिसोर्सिस जे छे एनी प्राइवेट ओनरशिप जे छे एना अकॉर्डिंग टू जो आपणे प्राइवेटाइजेशन ने कनेक्ट करीए आपणी इंडियन इकोनॉमीनी अंदर तो शुं सिच्युएशन थई शके छे। फाइन, પછી આપણે લાસ્ટ જોતા હતા પ્રોફિટ ઓરિએન્ટેડ પ્રોડક્શન ઓફ કોમોડિટીઝ એન્ડ ડિટરમાઇનિંગ પરફોર્મન્સ થ્રુ માર્કેટ સિસ્ટમ। સી, બંને વસ્તુની અંદર આપણે માર્કેટને રિલેટેડ વસ્તુઓ ભણી, પહેલાં તો આપણે પ્રોડક્શન જોઈ લીધું કોમોડિટી કોમોડિટીનું, જેમાં આપણે ફેક્ટરનું માર્કેટ એઝ વેલ એઝ પ્રોડક્ટનું માર્કેટ, આવા બે માર્કેટ સ્ટડી કર્યા, અને એના પછી આપણે જોયું પોઈન્ટ નંબર 9ની અંદર કે ભાઈ માર્કેટ સિસ્ટમનું પરફોર્મન્સ કેવું છે કોઈ પણ કન્ટ્રીની અંદર। સી, આ તો આપણે ઇન્ડિયાના કન્ટેક્સમાં જોઈએ છીએ, આપણા જેવી ઘણી ડેવલપિંગ કન્ટ્રી છે કે જે ટેકનોલોજીના ટર્મ્સમાં જોવા જઈએ તો આપણા કરતાં આગળ છે। ઇવન ધો દે આર ધી ડેવલપિંગ વન, દે આર બિફોર અસ। તો જોવાની વસ્તુ એ છે કે એ લોકો કેવી રીતે પોતાના માર્કેટ સિસ્ટમને ચલાવે છે। નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે કે ડેવલપમેન્ટ મોટિવેટેડ પરફોર્મન્સ ઓફ પબ્લિક સેક્ટર। હવે અત્યાર સુધી તમે છે ને પબ્લિક સેક્ટર વિશે ઘણું બધું આપણે જોઈ લીધું કે ભાઈ એનું પરફોર્મન્સ શું કામ વીક છે, કે એ લોકોનો મેઇન જે ગોલ જે છે એ વેલફેર માટેનો છે, ને એ લોકો એવી જ વસ્તુ ઉપર કામકાજ કરે છે કે જેમાં એ લોકોને વધારેમાં વધારે સુવિધાઓ ઓછામાં ઓછા ભાવ, એટલે કે કહી શકાય કે ઓછામાં ઓછી પ્રાઇઝે એ લોકો આપી શકે, આવી વસ્તુ ઉપર આપણે ફોકસ કરેલું। હવે તમને આ પોઈન્ટની અંદર એ વસ્તુ ડિસ્કસ કરાવે છે કે ભાઈ અમુક વસ્તુઓ કે જે સ્ટેટ ગવર્મેન્ટ, લોકલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને કન્ટ્રીની જે કાંઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના હાથમાં વસ્તુઓ આવે છે તો એનું પરફોર્મન્સ કેવું છે, બરાબર। એમાં તમે આ જેટલા પણ નિગમ જુઓ છો કે મહાનગરપાલિકાઓ જુઓ છો, અધર દેન ધેટ સ્ટેટ ના હાથમાં જેટલી પણ વસ્તુ છે એ બરાબર કહી શકાય કે જેમાં સ્ટેટનો જ પોતાનો અધિકાર હોય એ વસ્તુ, અને એના પછી એક આવે છે સેન્ટ્રલ, બરાબર। તો આ બધી વસ્તુઓ વિશે વાત કરે છે આની અંદર પબ્લિક સેક્ટરના પર્ફોમન્સની અંદર, કારણ કે પબ્લિક સેક્ટર ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટથી નથી બનતું, બરાબર। એ વસ્તુ તમને ધ્યાનમાં હોવી જોઈએ કે ઇટ ડઝ નોટ કેરી ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ટિવિટીઝ, બટ ઇટ ડઝ કેરી એક્ટિવિટીઝ ઓફ ઇવન યોર લોકલ ગવર્મેન્ટ, જેમ કે આપણે કહીએ કે આરએમસી, એએમસી, બરાબર। તો જોવાની વસ્તુ એ છે કે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એ લોકોના કામકાજથી લઈ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી કોઈ પણ મિનિસ્ટ્રી કે કોઈ પણ માની લો કે સ્ટેટ સેન્ટ્રલ ઓથોરિટી જે છે એની વાત કરીએ તો ત્યાં સુધી જે છે એ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે કે એ બધું પબ્લિક સેક્ટર જ કહેવાય, બરાબર। પછી એ નર્મદા ઉપર બંધ બાંધવાની વાત હોય કે કન્ટ્રીની અંદર ન્યૂ આખે આખી રેલવે સિસ્ટમ લઈ આવવાની વાત છે, એ બધી વસ્તુ જે છે એ પર્ટિક્યુલર આ પબ્લિક સેક્ટરનો જ ભાગ છે, બરાબર। હા, એ વસ્તુ અલગ છે કે અમુક જગ્યાએ આપણે પબ્લિક સેક્ટરની અંદર પ્રાઇવેટ સેક્ટરને સ્થાન આપેલું છે, જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટના ટર્મ્સમાં જોવા જઈએ તો બસીસ જે છે, બરાબર, બસ ચાલે છે એ પર્ટિક્યુલરલી પ્રાઇવેટ જે ટ્રાવેલ્સવાળા હોય એની એ ચાલે છે, ને તમે સ્ટેટ ટ્રાન્સપોર્ટનો પણ યુઝ કરી શકો છો, ફાઇન। અધર દેન દેટ અમુક તમે ઇન્સ્ટિટ્યુશન જુઓ કે જેની અંદર પર્ટિક્યુલર પબ્લિક સેક્ટરવાળાએ કોઈ પ્રાઇવેટ કંપનીઝ જે છે એને કોન્ટ્રાક્ટ આપેલો હોય, ફાઇન। સો આવી સો વસ્તુઓ જે છે એ ચાલી રહેલી છે। એના માટે તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તમારા સાઈડથી, તમે જે વસ્તુ જાણતા હશો, તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાઓ છો, બરાબર, અહીંયા જ રાજકોટની અંદર તમે જે સીબીટી કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, બરાબર, જેનું નામ છે સીબીટી, તમે જેટલી પણ સીબીટી ટેસ્ટ આપવા જાઓ છો ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ એક્ઝામિનેશન કે જેનું સેન્ટર
મેટોડાની અંદર છે, તો એ મેટોડામાં જે સેન્ટર છે ને એ સેન્ટર આખું ટાટાવાળાએ ઊભું કરેલું છે કે જેની સાથે ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટ કરેલું છે કે ગવર્મેન્ટની જેટલી બી એક્ઝામ છે એ ટાટા આઈઓએન સેન્ટર ઉપર લેવામાં આવશે. સો વોટ એવર સીબીટી એક્ઝામિનેશન્સ યુ આર ગોઈંગ ટુ ગીવ, યુ હેવ ટુ ગો ટુ દેટ સેન્ટર. ફાઇન, એટલે આમાં તમે જોઈ શકો છો કે ભાઈ છે પબ્લિકવાળાનું એક્ઝામિનેશન, તો પબ્લિક જે કાંઈ પણ યુનિટ્સ છે કે સેક્ટર છે એ એ સાઈડથી લેવામાં આવે છે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર. બટ એ વસ્તુ લે છે ટાટાવાળા, એટલે કે એ પ્રાઇવેટ જે જે કાંઈ પણ છે એની સાથે કોન્ટ્રાક્ટ કરેલું છે. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ. લેટ અસ ફોકસ ઓન ટુ ધી સેન્ટર પાર્ટ ઓફ ધીસ પોઈન્ટ. શું કહે છે તો કે ઇન પબ્લિક સેક્ટર સર્ટેન પબ્લિક એન્ટરપ્રાઇઝીસ અંડર સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ આર ઇન્ક્લુડેડ, બરાબર. એટલે મેં તમને કીધું એમ દરેક વસ્તુ એમાં પછી PGVCL પણ આવી જાય, BSNL પણ આવી જાય, IOC પણ આવી જાય, ONGC પણ આવી જાય, બરાબર. સો વોટ એવર ધી ઇન્સ્ટિટ્યુશન યુ આર વોચિંગ ઓન ધી બેઝિસ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ, બધી આ વસ્તુની અંદર આવી જાય છે. અને એના સિવાય પણ નિગમ અને કોર્પોરેશન્સ પણ, કે જે લોકલ ગવર્મેન્ટના હાથમાં તમે નોર્મલી જોઈ શકો છો, એ પણ આની અંદર આવી જાય છે. ફાઇન, સો નેક્સ્ટ શું કહે છે કે ઇન 1990-91 ધેર વર 5 પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ ઓન્ડ બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર. વેન એવર યુ વિલ રીડ ઇન ધી બુક, અહીંયા તમને 1990-91 ના બદલે 1950-51 છે, એ વસ્તુ સાવ ખોટી છે. 50-51માં દરેક વસ્તુ જે છે એ ગવર્મેન્ટના હાથમાં જ હતી, પ્રાઇવેટ સેક્ટરની કોઈ ઓનરશીપ જ નથી, બરાબર. જ્યારે અહીંયા તમને એવું કીધું છે કે 5 સેક્ટરના, ખાલી 5 જ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ જે હતા એ સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં હતા, જેમાં મેં તમને કીધું કે માઇનિંગ એક્ટિવિટી, હેવી કેમિકલ્સ એઝ વેલ એઝ પર્ટિક્યુલરલી એટોમિક એઝ વેલ એઝ આર્મ એન્ડ એમ્યુનેશન્સ એન્ડ રેલવે, આ 5 વસ્તુ 1990-91 સાલમાં જે છે એ ગવર્મેન્ટના હાથમાં હતી. એના સિવાય દરેક વસ્તુની અંદર પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું હતું. હા, એક વસ્તુ તમને જે અત્યાર સુધી મારા એનાલિસિસ પ્રમાણે સ્ટુડન્ટના માઇન્ડની અંદર જે મિસકન્સેપ્ચ્યુલાઇઝેશન જે છે કોઈ પણ વસ્તુનું, એ છે કે પ્રાઇવેટાઇઝેશન આવવાથી ગવર્મેન્ટનું એ વસ્તુ ઉપરનું હોલ્ડિંગ ખતમ થઈ જાય છે. તો એ તમારી બહુ એટલે બહુ મોટા મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. લેટ મી ટેલ યુ કે એ તમારા સાઈડથી બહુ મોટા મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, કારણ કે પ્રાઇવેટાઇઝેશન આવવાથી ગવર્મેન્ટનું એ કોઈ પણ વસ્તુ ઉપર અધિકાર જે છે એ પૂરો થઈ જાય છે એવું નથી હોતું. એ બંને વસ્તુ પેરેલલી ચાલે છે. પ્રાઇવેટાઇઝેશનનો મતલબ એવો થાય છે કે તમે એ વસ્તુની અંદર પ્રાઇવેટ લોકોને આવવા દો છો, એનો મતલબ એવો નથી કે તમે એની અંદરથી તમારું જેટલું પણ અધિકાર ક્ષેત્ર, કે માની લો કે એનો સ્ટેક કરતો ગવર્મેન્ટનો જેટલો પણ, એ ગવર્મેન્ટ ઉઠાવી લે છે, એવું ક્યાંય પણ થતું નથી, કોઈ પણ ગવર્મેન્ટમાં થતું નથી. એન્ડ જ્યાં સુધી વાત આપણી છે તો આપણી ગવર્મેન્ટમાંય એવું નથી થતું, ઇવન ઇફ વી આર ધી લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધી વર્લ્ડ, બરાબર. તો એ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવી, એ મિસકન્સેપ્ચ્યુએશન કાઢી નાખો કે પ્રાઇવેટાઇઝેશન આમાંથી પબ્લિક સેક્ટરનું અસ્તિત્વ પૂરું થઈ જાય એ વસ્તુની અંદર. ના, બંને વસ્તુ પેરેલલી ચાલે. ફાઇન, હું તમને ખાલી એક સીધું સાધું એક્ઝામ્પલ આપું. તમારો ઘરનો બિઝનેસ હોય, તમે તમારા, માની લો કે તમારા કોઈ પણ ભાઈને કે બેનને કે ફ્રેન્ડને, ચલો ફ્રેન્ડને તમે પાર્ટનર તરીકે ઇન્વોલ્વ કરો છો અને તમે એને રાઇટ્સ આપો છો કે તું આવી શકે છે ને, તું કંપનીની અંદર તારું કન્ટ્રીબ્યુશન આપી શકે છે ને, તું કંપનીમાંથી પૈસા લઈ જઈ શકે છે, એનો મતલબ એવો નથી કે તમારું અધિકાર છે તો તમારી કંપનીની અંદર પૂરું થઈ ગયું. ફાઇન, સો ધીસ થિંગ ઇઝ લાઈક દેટ, બરાબર. એના પ્રમાણે છે. શું કહે છે આગળ જુઓ તો કે ઇટ્સ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, 5 સેક્ટરની અંદર ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 29,000 કરોડ રૂપિયાનું હતું એ ટાઈમ પીરિયડની અંદર, કે જે 2005-06 અંદર વધી અને 2,39,000 કરોડનું થઈ ગયું. ફાઇન, જેમાંથી નેટ પ્રોફિટ નેટ એ લોકોને 70,288 કરોડ જે છે એ પ્રોફિટ જનરેટ થતો હતો. PBIT તમને કીધું છે, એટલે કે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કીધું છે. ઇન્વેસ્ટેડ કેપિટલના 18.5%, એટલે અપ્રોક્સિમેટલી 19% જેટલું રિટર્ન મળતું હતું એ લોકોને. જોવા જઈએ પબ્લિક સેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી અને પબ્લિક એન્ટરપ્રાઇઝીસના પોઈન્ટ ઓફ વ્યૂથી તો આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ હતી એ ટાઈમ પીરિયડની અંદર. લેટ મી ટેલ યુ વન થિંગ, તમે જો એવી એક્સપેક્ટેશન રાખતા હોય ગવર્મેન્ટ સાઈડથી એ ટાઈમ પીરિયડે, કે જ્યારે આપણે આઝાદ થયા હતા ને
માની લો કે હજુ સ્લેવરીમાંથી બહાર જ નીકળ્યા હતા, આપણે આપણી ઇકોનોમીને હજુ તો ઊભી કરતા હતા, પડી ભાંગીની ઇકોનોમીને ઊભી કરતા, ત્યારે તમે જો ગવર્મેન્ટ સાઈડથી એવી એક્સપેક્ટેશન રાખતા હોય કે ગવર્મેન્ટ તમને બહુ સારા વેઝની અંદર જે છે એ બધા પબ્લિક સેક્ટરમાંથી પ્રોફિટ જનરેટ કરી આપે તો એ ખોટી વસ્તુ હતી. અહીંયા 1990-91 પછી શું કામ આપણું પરફોર્મન્સ પબ્લિક સેક્ટરનું વધ્યું? ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે ભાઈ પ્રાઇવેટાઇઝેશન ઘણી બધી વસ્તુની અંદર કરી નાખ્યું. તો પ્રાઇવેટાઇઝેશન તમે જ્યારે કરતા હો ત્યારે જે લોકો પોતાના રિસોર્સિસ નાખે ને એ લોકો પોતાના રિસોર્સિસને ઇફેક્ટિવલી જે છે એ માની લો કે એને યુટિલાઇઝ કરવાની ટ્રાય કરતા અને એમાંથી પ્રોફિટ જનરેટ કરવાની ટ્રાય કરે છે. સો આની અધર ઇફેક્ટ શું આવે કે પબ્લિક સેક્ટરનું બર્ડન ઓટોમેટિકલી ઓછું થઈ જાય, બરાબર. અને બીજો એક ફાયદો શું થાય તો કે પ્રાઇવેટ સેક્ટર તાજેતાજું હજી અહીંયા આવ્યું નહીં આ બધા બિઝનેસીસની અંદર, તો એ લોકોનો પહેલો મોટિવ તો એવું હોય કે લોકો જલ્દી એને ઓળખતા થાય માર્કેટની અંદર. યસ ઓર નો? આજે તમે તમારો ધંધો ચાલુ કરવાનો હોય તો તમારો પહેલો અને ફોરમોસ્ટ મોટિવ તો એવો જ હોય ને કે ભાઈ તમને લોકો ઓળખતા થાય. યસ ઓર નો? સો એમ એની અંદર પબ્લિક સેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એનું પર્ફોમન્સ એટલે પણ બેટર થઈ ગયું કે એ લોકોએ છે ને એવું નથી કે પ્રોફિટ મોટિવને સેન્ટ્રલાઇઝ કરી દીધો, બટ ધ થિંગ ઇઝ દેટ કે એ લોકોએ જે છે એ અલ્ટિમેટલી પોતાનું બર્ડન જેટલું પણ હતું કે જે ઓવર બર્ડન હતું પબ્લિક સેક્ટરની અંદર એ બધી વસ્તુ એને પ્રાઇવેટને આપી દીધી. એટલે પ્રાઇવેટવાળાને ભલે એમાં એને જે એફર્ટ કરવા હોય કરે, ફાઇન, તો આપણે કંઈક કરી શકીએ ને. માની લો કે પબ્લિક સેક્ટરના આપણે પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવું હોય તો આપણે અમુક વસ્તુ જે છે એ લોકોને વેચી દઈએ તો આપણું બર્ડન ઓછું થઈ જાય, તો ઇફેક્ટિવ મેનેજમેન્ટ થઈ શકે. ધીસ ઇઝ નેસેસરી થિંગ, બરાબર. જેમ કેમ કે તમારી પાસે એક જ દિવસમાં કરવા માટે 8-10 કામ હોય તો તમને ખબર હોય કે આ વ્યક્તિ આ કામ કરી શકશે તો તમે કેમ એને એ કામ સોંપી દો? કારણ કે તમને ખબર છે કે મારે એક જ દિવસમાં હું આ જગ્યાએ નહીં પહોંચી શકું, સો આઈ હેવ ટુ રિડ્યુસ માય બર્ડન. મારે મારું બર્ડન જે છે એ ઓછું કરવું પડશે. ઇન દેટ કેસ આઈ વિલ બી એબલ ટુ વર્ક ઓન ધી પર્ટિક્યુલર 3-4 ટાસ્ક ઇફેક્ટિવલી. તો આ એવી જ વસ્તુ છે, ફાઇન. બીજી એક વસ્તુ એ થઈ કે ભાઈ આપણે પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન લાવ્યા ને તો આપણે જે ટેકનોલોજી અત્યાર સુધી યુઝ નહોતા કરતા કે જે ટેકનોલોજીની અંદર આપણે ઇન્વોલ્વ નહોતા એ ટેકનોલોજીને આપણે લઈ આવ્યા આપણી કન્ટ્રીની અંદર, જેથી કરીને જોવા જઈએ તો પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસનું પરફોર્મન્સ જે છે એ બેટર થઈ ગયું અને ડે બાય ડે બેટર થતું ગયું. સો ધીસ ઇઝ ધી રીઝન કે એ લોકોએ આ વસ્તુ જે છે એને સ્પેસિફાઈ કરેલી છે. બાકી તો તમે જોઈ શકો છો કે ભાઈ PBIT પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 19% જેટલું રિટર્ન આપે છે, બરાબર, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટના. અને ઇન્વેસ્ટમેન્ટ તો તમે 2005-06 સાલમાં હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ તમે જોઈ શકો છો, 239,000 crore. ઇટ્સ અ હ્યુજ થિંગ ફોર ઇકોનોમી, ફાઇન. અને એ ટાઈમ પિરિયડ માટે તો આપણા માટે બહુ જ કહેવાતા. અત્યારે તો નો ડાઉટ આપણે 2-3 લાખ કરોડ નહીં, આપણે 12-13 લાખ કરોડ જેટલું જે છે એ કરતા હશું પ્રોબેબલી, ફાઇન. બટ ધ થિંગ ઇઝ દેટ કે એ ટાઈમે આપણા માટે એ બહુ મોટી વાત હતી, ફાઇન. નેક્સ્ટ જોઈએ શું કહે છે. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઇન 1947 ક્રિએશન ઓફ પબ્લિક સેક્ટર વોઝ અ હિસ્ટોરિકલ નેસેસિટી. યસ, સી, આ વસ્તુ આપણે સમજવી બહુ એટલે બહુ જરૂરી છે કે ભાઈ 1947 પછી આપણે પબ્લિક સેક્ટર જે છે એનું ક્રિએશન કરવું એક આપણા માટે નેસેસિટી હતી. કારણ કે પહેલાં જે મેનેજમેન્ટ હતું એ બ્રિટિશ મેનેજમેન્ટ હતું, એની અંદર ખાલી અને ખાલી ભણેલા ગણેલા લોકોને લેવામાં આવતા અને બાકી બધાને મજૂરો તરીકે ટ્રીટ કરવામાં આવતા અને એવી રીતે કામ કરાવડાવવામાં આવતું. જ્યારે આપણે આપણી ઇકોનોમીનું ક્રિએશન કરવું એ આપણા માટે બહુ જરૂરી હતું, અને એટ ધ ટાઈમ ખાલી આપણે પબ્લિક સેક્ટરનું ક્રિએશન કરી લેત ને તો એ બેટર વસ્તુ હતી. કે જે આપણે આગળ જોશું કે કઈ કયા ટાઈમ પિરિયડની અંદર જે છે એ ક્રિએટ એ વસ્તુ જે છે એ ક્રિએટ કરવામાં આવી. યસોરનું? સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલું છે કે ભાઈ હિસ્ટોરિકલ નેસેસિટી હતી આપણા માટે. હોય ને 300 વર્ષ સુધી ગુલામ રહ્યા હોય એના માટે એની ઇકોનોમીને ઊભી કરવી એ તો ફોરમોસ્ટ થિંગ હોય, અને એ ટાઈમ પિરિયડમાં આપણે થોડાક માની લો કે બીએલા પણ હતા કે ભાઈ બીક બહુ લાગતી આપણને કે બીજી કન્ટ્રી કોઈ આવીને ફરી પાછું એની એ હિસ્ટ્રી રિપીટ ન થાય આપણા ઉપર, ફાઇન. સો શું કહે છે કે કન્ટ્રી રિક્વાયર અ હ્યુજ પુશ ઇન ઇકોનોમી. આપણે એક બહુ મોટા બ્રેકની જરૂર હતી, કહે ને કે કરિયર બ્રેક,
એવી રીતે આ આપણી કન્ટ્રીના કરિયર બ્રેકની આપણે જરૂરિયાત હતી. એન ઈ કરિયર બ્રેક પછી જ આપણી ઇકોનોમી જે છે ને એ આટલી અપ આવી છે. બીજું એક તમને એક વસ્તુ એ કહી દઉં કે ઇટ ઇઝ ધી બિટર ટ્રુથ કે જો પબ્લિક સેક્ટરે આ વસ્તુ ન કહી રહી હોત ને તો અત્યારે પ્રાઇવેટ સેક્ટરનું કોઈ અસ્તિત્વ જ ન હોય. બરાબર, આ વસ્તુ નીડેડ છે જાણવી તમારા માટે કે જો પબ્લિક સેક્ટરે આવા રિસ્ટ્રિક્શન્સ ના મૂક્યા હોત, લાઇસન્સ રાજ ન લઈ આવ્યા હોત, દરેક વસ્તુનું રજિસ્ટ્રેશન ન લઈ આવ્યા હોત ને તો અત્યારે પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટર જેટલું ફ્લોરિશ મેનરની અંદર તમે જોઈ શકો છો ને એટલું હોત ને. તો ફરી પાછી આપણી પરિસ્થિતિ એ જ હોત કે જે ઇલિટરેટ લોકો છે એ મજૂર જ હોત અને જે લિટરેટ પીપલ છે એ ફરી પાછા કોકના ગુલામ હોત. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે ભાઈ આપણે ઇકોનોમીની અંદર જે છે એ આ પર્ટિક્યુલર પબ્લિક સેક્ટરના કન્ટેક્સમાં રિસ્ટ્રિક્શન્સ પણ જરૂરી હતા. અને રિસ્ટ્રિક્શન હતા ને ત્યારે જ તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે ભાઈ 1947 પછીથી જે તમારા મમ્મી પપ્પા નાના હશે ત્યારની વાત કરું છું કે ભાઈ એ ટાઈમ પીરિયડની અંદર માર્કેટની અંદર લિવિંગ સ્ટાન્ડર્ડ અપ કરવાની ને એવી કોઈ વાત જ નથી ચાલતી. અત્યારે જે ચાલે છે ને એવું કંઈ હતું જ નહીં. તો શું હતું? તો કે બેઝિક નેસેસિટીઝથી લઈ અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની વસ્તુઓ ચાલતી હતી અને એ આ પબ્લિક સેક્ટરે ઇફેક્ટિવ વેની અંદર કરેલું પણ છે. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે કે ધ ગવર્મેન્ટ મેડ અબાઉટ 95% ઇન્વેસ્ટમેન્ટ ઇન પબ્લિક સેક્ટર કીપિંગ ધીઝ નીડ ઇન માઇન્ડ. બરાબર, મગજમાં એ વસ્તુ રાખીને કે ભાઈ આપણી ઇકોનોમીને એક મોટા બ્રેકની જરૂરિયાત છે, એક મોટા પુશની જરૂરિયાત છે. એ લોકોએ પોતાની રેવન્યુના 95% જે છે એ ફરી પાછા ઇન્વેસ્ટમેન્ટની અંદર નાખ્યા. ફાઇન, એઝ અ રિઝલ્ટ ધ ઇકોનોમી રિસીવડ એન ઇમ્પ્રેશન દેટ ઇટ હેઝ સોશિયલિસ્ટ ઇકોનોમી. નો ડાઉટ એના પછી આપણી ઇકોનોમીને સોશિયલિસ્ટ ઇકોનોમી કહી દેવામાં આવી. બટ ધ થિંગ ઇઝ દેટ કે ભાઈ પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ આપણે એ તો પછી સોશિયલિસ્ટ ઇકોનોમીને કાઢી અને આપણે મિક્સ્ડ ઇકોનોમીની અંદર પણ આવી ગયા અને ઇફેક્ટિવ વેની અંદર ઇમ્પ્રુવાઇઝેશન પણ લઈ આવ્યા દરેક વસ્તુમાં. પછી એ પબ્લિક સેક્ટર છે, પ્રાઇવેટ સેક્ટર છે, અધર દેન દેટ આપણા મેજર 3 પાર્ટ કન્ટ્રીના એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસીસ, આ વસ્તુને પણ આપણે કન્ટ્રીની અંદર લઈ આવ્યા. સો ઓલ ધીસ થિંગ્સ વર પોસિબલ ઓનલી એન્ડ ઓનલી ઓન ધી બેઝિસ ઓર ઓનલી એન્ડ ઓનલી ઓન ધી રોલ અબો ઓફ પબ્લિક સેક્ટર. ખાલી અને ખાલી પબ્લિક સેક્ટરના લીધે આ વસ્તુ પર્ફોમન્સ જે છે એ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ બન્યું. બાકી તો સી તમને ખબર છે ને મને ખબર છે કે પ્રાઇવેટ સેક્ટરવાળા જો કરત ને તો એ પાછું આવું જ કરત. આ આપણે છે ને પ્રાઇવેટ સેક્ટરવાળાને પહેલેથી જો આવવા દીધા હોત આફ્ટર ઇન્ડિપેન્ડન્સી, તો અત્યારે આપણી હાલત છે ને એ ફરી પાછી એવી જ હોત જેવી ગુલામી ટાઈમે હતી. એટલે પબ્લિક સેક્ટર એટલે પ્રાઇવેટ સેક્ટરવાળા પોતાના બિઝનેસ પોતાના ફાયદા માટે ફરી પાછા બહારના લોકો સાથે ડીલ કરતા હોત અને આપણી એવી જ હાલત હોત કે જેવી પહેલાં હતી. જેવું રાજા લોકોએ કર્યું હતું રાજાશાહીની અંદર એવું આ પ્રાઇવેટ સેક્ટરવાળા કરતા હોત. એટલે એ એક બેસ્ટ વસ્તુ હતી. ભલે આપણને થોડુંક રિસ્ટ્રિક્ટેડ મેનરની અંદર ફીલ થતું હતું કે ભાઈ બધી વસ્તુ પબ્લિક સેક્ટરના હાથમાં જ કેમ અને કેમ ગવર્મેન્ટના જ બધા રૂલ્સ, પણ એ નીડેડ હતી. ફાઇન, અને જ્યારે જરૂર પડી ત્યારે આપણે ઇફેક્ટિવ વેની અંદર 1991ની અંદર આપણે લઈ આવ્યા પણ ખરા રિફોર્મ્સ. ફાઇન, સો ઓલ ધીઝ રીઝન બિહાઇન્ડ ધી પર્ફોમન્સ ઓફ પબ્લિક સેક્ટર ઇઝ મેન્શન હિયર. બરાબર, પર્ટિક્યુલર આ સેશનની અંદર આ પોઈન્ટ આપણે ડિસ્કસ કરેલો છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે ડેવલપમેન્ટ થ્રુ ઇકોનોમિક પ્લાનિંગ. હા, એ વસ્તુ મારે તમને થોડીક ઇમ્પોર્ટન્ટલી સમજાવવી છે કે ભાઈ ઇકોનોમિક પ્લાનિંગ જે છે એ તમે પર્ટિક્યુલર આગળના સેમેસ્ટરમાં પણ સ્ટડી કરશો તો એના વિશે થોડોક બેઝ બાંધવાની વાત છે. બરાબર, પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. બાકી 11th એઝ વેલ એઝ 12th પોઈન્ટ જે છે ફોરેન ટ્રેડને રિલેટેડ એ વસ્તુ જે છે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.